ભાજપ સરકારે દેશમાં ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે હાર જીતના પરિણામ બાદ ભાજપ અને કોંગ્રેસ બંને સામસામે આવ્યા છે ત્યારે શિયાળુ સત્રમાં પક્ષ એકબીજા પર શું આક્ષેપો કરે છે વિપક્ષ સરકારને કેવી રીતે ઘેરશે અને કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ મધ્યપ્રદેશ રાજસ્થાન શિયાળુ સત્રનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે વિપક્ષ પણ સરકારને સંસદમાં ઘણા મુદ્દાઓને લઈને ઘેરવા માટે તૈયાર છે ત્યારે સંસદમાં બંને પક્ષ સામસામે હતા ત્યારે પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું

જે શિયાળુ સત્ર શરૂ થયું છે તે હવે બાવીસ ડિસેમ્બર સુધી ચાલશે સાથે જ આ સત્રમાં કુલ ઓગણીસ બિલ રજૂ કરવામાં આવશે પીએમ મોદીએ સંબોધન કર્યું એ પહેલા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી વિપક્ષી દળો સાથે બેઠક કરી ચૂક્યા હતા આજે સત્રના પહેલા જ દિવસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોહિત્રા સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે એથિક્સ કમિટીના ચેરમેન વિનોદ કુમાર સોનકર આજે રિપોર્ટ રજૂ કરશે સંસદીય સમિતિ ભારતીય દંડ સંહિતામાં ફેરફારો અંગેનો અહેવાલ પણ રજૂ કરશે ત્યારે વિપક્ષી દળો મણિપુર જેવા કેટલાક મુદ્દા ઉઠાવશે અને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગનો પ્રયાસ કરી શકે છે સંસદના સત્ર દરમિયાન જ્યારે ગૃહની નીતિશાસ્ત્ર સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવશે જે લોકસભામાં હોબાળો થવાનું કારણ બની શકે છે ત્યારે મોદી સરકાર માટે મહત્વનો પડકાર ત્રણ પીલ સાબિત થશે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય આ જે પસાર થવાનો છે ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ દ્વારા આની તપાસ કરવામાં આવી હતી તમને મારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર